જગન્નાથ સમાચાર પર નજર કરીએ તો સુરતના યોગી ચોક પાસે આવેલ માતૃશાળા સોસાયટીના ગેટ સામે જહા રસ્તા ઉપર બપોરના સમયે અચાનક જ રોડ પર ભૂવો પડવાની ઘટના ફરી સામે આવી છે. તો આના પહેલા પણ સુરતના અમરોલી સહિત અનેક જગ્યાએ ભૂવા પડ્યા હતા અને ગઈકાલે ઉધનામાં પણ આવી જ ઘટના બની છે. ત્યારે આજે સ્માર્ટ સિટીના અનેક એવોર્ડ લઈ આવેલ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર સીધી મલાઈ ખાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે અને સ્થાનિકોનું આ બાબતે કહેવું છે. મળતી વિગતો અનુસાર સુરતના યોગી ચોક પાસે આવેલ માતૃશાળા સોસાયટીના ગેટ સામે જહા રસ્તા ઉપર બપોરના સમયે અચાનક રોડ પર ભૂવો પડવાની ઘટના ફરી સામે આવી છે. તો આના પહેલા પણ સુરતના અમરોલી સહિત અનેક જગ્યાએ ભૂવા પડ્યા હતા અને ગઈકાલે ઉધનામાં પણ આવી જ ઘટના સામે આવી છે. ત્યારે હવે આજ સ્માર્ટ સિટીના અનેક એવોર્ડ લઈ આવેલ મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટની સીધી મલાઈ ખાઈ ગયા હોય તેવું સ્પષ્ટપણે સ્થાનિકોનું કહેવું છે. આવી અનેક ઘટના બની છે પણ હજુ સુધી જે કોઈની જવાબદારી બની હોય તેની સામે કોઈ ગુનો નોંધાયો નથી. શું ક્યારેય ભ્રષ્ટાચાર બંધ નહીં થાય? નેતાઓ ચૂંટણી સમયે બહુ બાંગો પોકારતા હોય છે પણ ચૂંટણી જીત્યા પછી તે પણ આવી રીતે યેન કેન પ્રકારે કટકી કરી લેતા હોય છે. ત્યારે હવે પ્રજા જાય તો જાય ક્યાં તેવી સ્થિતિ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઘટના બપોરના 2 વાગ્યાની બની પણ નિર્ભર તંત્રના અધિકારીઓએ આ જાહેર રજાનું બહાનું દઈને સાંજ પાડી અને આ મુદ્દે મીડિયામાં આવ્યું ત્યારે સફાળ તંત્ર જાગ્યું અને રિપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. મારા વોર્ડ નંબર 3માં મહાવીર સર્કલની બાજુમાં માતૃછાયા સોસાયટીના બરાબર ગેટની સામે જ એક એવો ભૂવો પડ્યો છે જે ગટરની લાઈન તૂટી ગયેલી છે અને આજુબાજુ એટલું મોટું પોલાણ થઈ ગયું છે કે જાણે એક આખો હાથી જતો રહે. હવે આમાં જો કોઈ મોટરગાડી કે કોઈ પણ અત્યારે બાળકો આજે સ્કૂલની રજા છે નહીં તો સ્કૂલ ભરેલી કોઈ વાન આવી હોત તો પણ અંદર જતી રહી હોત તો કંઈક કોઈ કેટલા લોકોને શું નુકસાન થયું તે એક વિચારવા જેવું જ રહ્યું. આ મને તો એમ લાગે સ્માર્ટ સિટી છે કે ખાડા સિટી છે કંઈ ખબર નથી પડતી. સુરત મહાનગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ફોન કરતા તેમણે પણ એકબીજાને ખો આપી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે અને કામ પ્રત્યે ઢીલી નીતિ વાપરી હોય તે ચોક્કસપણે દેખાય છે. ઘટનામાં એવું છે, આ સવારથી અચાનક ભૂવો પડેલો છે. એ ભૂવો એટલો મોટો છે કે એમાં આખું ટ્રક સમાઈ જાય એટલો છે મોટો. રજૂઆત એસએમસીમાં કરી પણ એનો કોઈ જવાબ આવ્યો નથી ને આજે એમ કહે છે કે રજા છે. રજા છે એટલે આ ભૂવોનો કોઈ એનો ઈલાજ નથી થતો. એટલો બધો અંદર છે કે આખું પોલાણ, અંદર આખું પોલાણ જ છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે જે રોડ બનાવવાનો હતો તેમાં પણ મિલીભગત થઈ હોય તેવા આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી રોડ થયો છે ત્યારથી મહાનગરપાલિકાના કોઈ પણ કર્મચારીએ રોડ ચેક કરવાની તસ્દી લીધી નથી, જેને લઈને ગટર લાઈન તૂટી ગઈ છે અને રોડની વચ્ચોવચ્ચ ખૂબ જ મસમોટો ભૂવો પડ્યો છે, જેને લઈને કોઈ જાનહાનિ થશે તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો હાલ તો સુરત મહાનગરપાલિકાની ઢીલી નીતિ સામે ઉઠી રહ્યા છે. તો જે રીતે અમદાવાદમાં ભૂવાની ઘટના વારંવાર બની રહી છે ત્યારે સુરત સ્માર્ટ સિટી સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં ગઈકાલે ઉધનામાં મસમોટો ભૂવો પડ્યો હતો ત્યારે અત્યારે યોગી ચોકના જે કહી શકાય તે પ્રમાણે દ્રશ્ય બતાવવા માંગીશ કે મસમોટો ભૂવો પડ્યો છે અને અહીંયા સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તંત્રને જાણ કરવા છતાં પણ હજી સુધી કોઈ અહીંયા ફરક્યું નથી ત્યારે અહીંયા સ્થાનિક જે છે તેઓની સાથે સીધી વાત કરીશું. વોર્ડ નંબર 3ની અંદર મહાવીર સર્કલ પાસે જે આ ભૂવો પડેલો છે આ એક ભૂવો નથી, આવા સુરતની અંદર અનેક ભૂવા ભૂતકાળમાં પડેલા છે. આજે સુરત મહાનગરપાલિકાના શાસકો અને ભાજપ સરકાર એની આ એના ભૂવા પડેલા છે એના જો આ પાપ નજરે દેખાય છે. એ લોકોએ જે પાપ કરેલા છે અને કોન્ટ્રાક્ટરો હવે મિલીભગત કરી અને એને જે મલાઈની કટકીના કવરો એના ઘર ભેગા કરેલા છે ને આ હાલાકી પબ્લિકને એની ભોગવી પડી રહી છે અત્યારે. અને હજી આવા અનેક ભૂવાઓ પડશે, હજી તો આટલો ઓછા વરસાદમાં જો આ હાલત હોય તો આ વધારે વરસાદ પડે તો અમદાવાદની જે હાલત છે એનાથી પણ ખરાબ હાલત સુરતની થાય એમ છે. કેમ કે ભાજપના શાસકોએ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરો સાથે મળી અને ઉપરથી મલાઈ તારવા સિવાય બીજું કાંઈ કામ કરેલ નથી એટલે આ એના પાપ બોલે છે. આ ભૂવો છે ને સરકારનો મહાનગરપાલિકાના શાસન અધિકારીઓ અને ભાજપના શાસકોનું પાપ છે. આપે જાણ કરી છે અને ઘણા સમયથી પડ્યું કોઈ અકસ્માત થવાની ભીતિ છે ત્યારે એસએમસી દ્વારા હજી કોઈ ફરક્યું નથી. મેં હમણાં જ અમારા કાર્યપાલક ઇજનેર ગોહિલ સાહેબને જાણ કરેલી છે અને એને માણસો મોકલી દીધા છે અને આજે બકરી ઈદની જાહેર રજા હોવાના કારણે સાફ કોઈ હોય નહીં એટલે ફોન કરીને બધાને બોલાવેલા છે. હમણાં એને મને 30 મિનિટનો ટાઈમ આપ્યો છે કે 30 મિનિટની અંદર હમણાં તમારી કાર્યવાહી શરૂ થઈ જશે એમ. એ રીતે ચોક્કસપણે કહી શકાય કે મસ મોટા ભૂવાને લઈને એક ભૂવા નથી અનેક ભૂવાની ઘટના સ્માર્ટ સુરત સિટીમાં સામે આવી રહી છે ત્યારે ક્યારે આ ભૂવા નગરીમાંથી મુક્ત થશે તે જોવું રહ્યું.
અરવિંદ રાઠોડ, NS ગુજરાત, સુરત.